થયું છે. માલણમાં ઘોડાપુર આવતા નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નગડિયાનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ગીર ગઢડામાં, ગીર સોમનાથના ગીર ગઢડામાં મેઘરાજાની તોફાની બેચિંગ. માલણ નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. માલણ નદીમાં ઘોડાપુર આવતા નગડિયા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નગડિયાનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. તો સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે. ભારે વરસાદથી ગીર સોમનાથની રૂપેણી નદી બે કાંઠે વહી રહી છે. રૂપેણી નદીમાં ઘોડાપુર આવતા વાહન વ્યવહાર ખોરવાયો છે. અંકોલાલી ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. પૂરના પાણી ફરી વળ્યા છે. વહેલી સવારથી ગીર ગઢડામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના દ્રશ્યો સામે આવ્યા છે. લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો ગીર સોમનાથના ઉના પંથકમાં પણ મેઘરાજાની ધડબડાટી. ભારે વરસાદથી મચ્છુંદ્રી નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ. સીઝનમાં બીજી વાર મચ્છુંદ્રી નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી મચ્છુંદ્રી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. તંત્રએ લોકોને મચ્છુંદ્રી નદીથી દૂર રહેવા અપીલ કરી છે. તો બીજી વાર મચ્છુંદ્રી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદથી નદી બે કાંઠે વહી રહી છે. સૌરાષ્ટ્ર